મહેસાણા જિલ્લામાં આવેલ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ એન્ડ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવનાર છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ડેમ વિસ્તારના બહુવિધ પ્રવાસન વિકાસ પ્રોજેક્ટને પ્રગતિમાં મૂકવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના ધરોઈ ડેમ પ્રોજેક્ટની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન પણ આપ્યું હતું અહીં પંચતત્વ પાર્ક નાદ બ્રહ્મ ઉપવન એમ્ફી થિયેટર સહિતની વિવિધ સુવિધાઓને તબક્કાવાર વિકસાવવામાં આવશે ઉપરાંત ધરોઈ ડેમની નેવું કિલોમીટર ત્રિજ્યામાં આવેલ તારંગા અંબાજી વડનગર રાણકીવાવ સહિતના પ્રવાસન સ્થળોને પણ સાંકળી લેવામાં આવ્યા છે સ્પિરિચ્યુઅલ એડવેન્ચર્સ ઇકો અને ફ્રી ક્રિએસ્ટલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે જ્યારે અહીંના સ્થાનિકો માટે પણ રોજગારીની તક ઊભી થશે જોકે ત્રણ ફેઝમાં અંદાજે રૂપિયા અગિયારસો કરોડના ખર્ચે તરોઈ ડેમ રિજિયન ડેવલપમેન્ટને સાકાર કરવામાં આવનાર છે